સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી મુકામે સુપ્રસિદ્ધ પૌરાણિક સંત ધામ આવેલું છે કે જ્યાં પરમ પૂજ્ય બાવા માધવદાસજી મહારાજની જીવંત સમાધિ આવેલી છે. ત્યાં તાજેતરમાં જ સમાધિની પવિત્ર જગ્યા ઉપર ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પરમ પૂજ્ય બાવા માધવદાસ મહારાજના 423મી પુણ્યતિથિ મહોત્સવ યોજાયો હતો કામરેજના સીમાડી મુકામે. આ ભવ્ય સંત ધામમાં સંત શ્રી બાવા માધવદાસજી મહારાજનો 423મી પુણ્યતિથિ મહોત્સવમાં સત્યનારાયણ ભગવાનની કથા સહિત પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ તબક્કે વલસાડ, નવસારી, સુરત, વડોદરાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંત ધામના વિવિધ સમાધિ શ્રી બાવા માધવદાસજી સમાધિ સ્થળે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાઓ રાખતા હોય છે. આ દિવ્ય સમાધિ મંદિર ખાતે જેને સંતાન ન થતા હોય સહિતની અન્ય માનતાઓ માનતા હોય છે અને સંતાન થાય એટલી સાકરથી તોલવામાં આવે છે અને પ્રસાદરૂપી સાકરરૂપી પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. દિનેશ પરમાર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, સુરત. વિક્રમ સંવત 1658 ની અંદર જીવન સમાધિસ્થ થયા હતા એ વાતને આજે 423 વર્ષ પૂરા થયા છે. અહીંયા જે કોઈ ભક્તો પોતાના મનોરથની માનતા માને છે એના મનોરથ પરિપૂર્ણ થાય છે એને મહાસુદ પૂનમ આજના દિવસે સૌ ભક્તો આવી પોતાના મનોરથ પરિપૂર્ણ કરે છે. જેને કે નિસંતાન હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તેવી માનતા માને છે અને એની માનતા પૂરી કરે છે. બાળકોને સાકરથી તોલવામાં આવે છે અહીંયા ગાડી અને દરેક ભક્તો ખૂબ આનંદ ઉત્સાહભેર આ પ્રસંગને મનાવે છે. અહીંયા દર વર્ષે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે. અહીંયા શ્રાવણ વ્રત જન્માષ્ટમીથી શ્રાવણ વ્રત અમાસ સુધી રાત દિવસ 7 દિવસ સુધી અખંડ ભજન સપ્તાહ આજે છેલ્લા અનેકો વર્ષોથી ચાલે છે પણ અમારા વડીલોના મનોમંથન પ્રમાણે છેલ્લા ને 120 વર્ષથી અખંડ ભજન સપ્તાહ ચાલે છે. એની અંદર અખંડ દીવો પડે છે અને માળાના જાપ પણ કરવામાં આવે છે. આ એક અદ્ભુત અને ચમત્કારી જગ્યા છે. બીજા સંતો ઘણા છે, નારેશ્વરમાં રંગવટૂટ મહારાજ કે એની જેવા અનેક તે બધા દેહવિલીન થયા છે. જ્યારે આ અમારા માધવદાસ મહારાજ અહીંયા જીવન સમાધિ થયા છે. અહીંયા ગુરુ પરંપરા છે, એમના શિષ્ય છે રતનદાસ મહારાજ ઉલપાડ, એમના ગુરુ છે ભાંડાસ મહારાજ ધરમપુર અરેઠ પાસે, ને ભાંડાસજીના ગુરુ છે જ્ઞાનીજી મહારાજ મોટા સાંજા ઝઘડિયા ભરૂચ જિલ્લાની અંદર. આ ચારે ચાર ગુરુભાઈઓની જગ્યા બિલકુલ પવિત્ર ને અદ્ભુત છે, જેનો દર્શનનો લાભ લેવાથી દરેક ભક્તોના મનોરથ પરિપૂર્ણ થાય છે. રો શ્રી સંત માધવદાસ.